હેલો બાર દોસ્તો જ્ઞાન ગમ્મત ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ સાતનું પ્રકરણ નંબર સાત જીવન પાથે વિશે વાત કરીશું સરસ મજાનો પાઠ છે મિત્રો તો સૌથી પહેલાં આપણે લેખક પરિચય લઈ લઈએ તો શ્રી દત્તાત્રેય બાળકૃષ્ણ કાલેકર આ પાઠના લેખક છે એમનું ઉપનામ છે કાકા સાહેબ જન્મસ્થળ સતારા મહારાષ્ટ્ર અને જન્મ ઈસવીસન અઢારસો પંચ્યાસી મૃત્યુ ઈસવીસન ઓગણીસો એક્યાશીમાં થયું હતું ગુજરાત અને ગુજરાતી ભાષા જોડે એમણે એવી આત્મીયતા કેળવી કે ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતીનો બિરુદ આપ્યું હતું તો ગાંધીજીએ દત્તાત્રેયને સવાઈ ગુજરાતી ગયા હતા એમના ગ્રંથો વિશે માહિતી મેળવી લઈએ મિત્રો હિમાલયનો પ્રવાસ રખડવાનો આનંદ જીવનનો આનંદ જીવન લીલા જીવન સંસ્કૃતિ જેવા ગ્રંથો એમને લખ્યા છે તો ચાલો મિત્રો હવે આપણે પાઠ જોઈએ તો એ પહેલાં મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મારા પાંચ ભાઈઓમાંથી એક જ બી એ સુધી પહોંચી શક્યો બાકીના બધા વચમાં ક્યાંક ને ક્યાંક અટકી ગયા તો લેખક અને એ પાંચ ભાઈઓ હતા અને આજે હું કે મારા પાંચ ભાઈ એટલે લેખક પોતે વાત કરી રહ્યા છે દત્તાત્રેય પોતે વાત કરી રહ્યા છે કે વચવાને વચમાં અટકી ગયા એટલે મિત્રો ક્યાંક નપાસ થયા હશે અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યા છતાં પોતાની ઉમેદ બર ના આવી એમ જોઈ પિતાશ્રી ખૂબ હતાશ થાય પિતાજીને બાળકોને અંગ્રેજી શિક્ષણ આપવું હતું પણ પિતાજીને ઉમેદ બહ ના આવેલી એમની આશા સફળ થઈ નહીં એક કંઈ બાળક ભણી શક્યો નહીં એમણે પહેલેથી જ નક્કી કરી હતી કે દત્તુને કોલેજમાં નથી જ મોકલવો લેખકને પોતાના દીકરાઓ સારું ભણતા ન હતા એટલે દત્તુ એટલે દત્તા કાલે કરીને તો પહેલેથી જ નક્કી કરવું આને તો કોલેજ મોકલવો જ નથી હવે લેખક વિચાર છે બીજાનો વાંક ને સજા મને થાય છે આગળના ચાર ભાઈઓ ભણ્યા નહીં એમાં સજા દત્તાત્રેકાલે થાય છે પછી મેં કશું કહ્યું નહીં જ્યારે પહેલે જ વર્ષે હું મેટ્રિકમાં પાસ થયો ત્યારે મારી કંઈક શાખ જામી લેખક પહેલે જ વર્ષે કોઈ પણ એક 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 વખત પણ નપાસ થયા વિના એ મેટ્રિકમાં પાસ થયા એટલે એમની કંઈક શાખ જામી તે જ વર્ષે શાળાની જાળવવા અમે મેટ્રિકના ત્રણ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સ્કૂલ ફાઇનલ માટે પણ બેઠા હતા તે જ વર્ષે શાળાની આબરૂ જાળવવા માટે એમની શાળાના ત્રણ વિદ્યાર્થીઓ ફાઇનલી પરીક્ષા આપવા માટે પણ બેઠા હતા એ પરીક્ષાનું પણ એ છેલ્લું વર્ષ હતું એમાં પણ હું પાસ થયો એટલું જ નહીં મારો નંબર પણ ઠીક ઠીક આવ્યો અને જે છેલ્લી પરીક્ષા આપી હતી એમાં પણ એમનો પાસ થયા પાસ જ નહીં એમને સારું પરિણામ પણ મળ્યું હતું આ બે પરીક્ષાના જોરે મેં કોલેજમાં જવાની માગણી કર્યા બે પરીક્ષાઓમાં લેખકના સારા માર્ક આવ્યા એટલે એમને પિતાને કહ્યું કે મારે આગળ ભણવું છે છતાં પિતાજી એકના બે ના થયા એકના બે ના થવું એટલે મક્કમ રહ્યા લેખકે કહ્યું તમે જાણો છો કે મારું અંગ્રેજીની ગણિત બંને સારા છે મને ઇજનેરી લાઈનમાં જવા દો લેખકે પોતાના પિતાને કહ્યું મારું અંગ્રેજી પણ સારું છે મારું ગણિત પણ સારું છે તો પિતાજી મને ઇજનેરી લાઈનમાં જવા દો ફરી લેખક કહે છે પ્રીવિયસની પરીક્ષા પાસ થયા વગર એન્જિનિયરિંગ કોલેજમાં જવાય જ નહીં પ્રીવિયસની પરીક્ષા પાસ થઈ હોય તો જ તમે એન્જિનિયરિંગ લાઈનમાં જઈ શકો છો એટલે એક વર્ષ હું આર્ટ્સ કોલેજમાં જઈશ અને એટલે એક વર્ષ વચ્ચે રહેતું હતું એમાં લેખક કહેતો હું આર્ટ્સ કોલેજમાં જઈશ મારી યાદ હલીથી પિતાજી પીગળ્યા એમણે મને કોલેજમાં જવાની રજા આપી પિતાજી માની ગયા અને પછી લેખકને કોલેજમાં જવાની રજા આપી બીએ એ એલ એલ બી છોડી એલસી પસંદ કરવા પાછળ મારી જે વિચાર શૃંખલા હતી તેનું સ્મરણ કરતાં જ મને શરમ જે છે બી એ એલ એલ બી છોડી દીધું હતું લેખકે અને એલસી કરતા હતા એના પાછળ એમનો વિચાર જે હતો એ વિચાર આજે લેખક તમને જણાવતા શરમ અનુભવે છે આપણી પાસે કંઈ એવી મૂડી નથી કે આપણે વ્યાપાર કરી પૈસાદાર થઈ શકીએ અને વ્યાપારમાં પ્રતિષ્ઠા કહે છે લેખકે છે આપણા પાસે મૂડી નથી એટલે આપણે વેપાર કરવાની કરી શકવાના નથી અને વ્યાપારમાં પ્રતિષ્ઠા પણ નથી નોકરી કરતા પગાર કેટલો મળવાનો હતો નોકરી કરતા તો પગાર કેટલો મળે લોકો પૈસાદાર થાય છે તે લોજ લઈને બીએ બી થઈશું તો મામલતદાર કે મુનસફ થવાશે અને બીએ એ બી થઈશું તો કાં તો મામલતદાર ને કાં તો મુનસફ થવાશે એ લાઈનમાં લાંચ ખૂબ મળે પણ તેને માટે પ્રજાને કનડવી પડે અને અન્યાય કરવો પડે એ લાઈનમાં લોજ ખૂબ જ મળે પણ પ્રજાને કનડવી પડે પ્રજાને હેરાન કરવી પડે એ તો આપણને ગમે નહીં અને એ લેખકને ગમે નહીં એના કરતાં એલસી થઈશું અને ત્રણ પહેલાં ત્રણ નંબરની અંદર આવીશું તો જોત જો તમે એન્જિનિયર થઈ શકું છું એના કરતાં એલસી કરી દઈશું અને જો પહેલાં ત્રણ નંબરમાં આપણે આવી જઈશું તો એન્જિનિયર ઇઝી થઈ જવાશે મોટા મોટા આલેશાન મકાનો બાંધવા જંગલમાંથી રસ્તા કાઢવા પુલો બાંધવા એ મજા કર મજા તો આખો જન્મારો મળશે અને મકાનો બાંધવાના પુલો બાંધવાના અને રસ્તા કાઢવાના આ તો આખો જન્મારો મજા આવશે ઘોડા પર બેસી સવારથી સાંજ સુધી ફરવાનો લાહો લેવાય છે અને કોન્ટ્રાક્ટર લોકો પાસેથી લોટ લઈશું તો એમાં સરકાર ક્ષેતરાશે પ્રજાને કર્ણવાળું એમાં ન હોય તો ઘોડા પર બેસીને આપણે ફરવાનું થાય છે અને એમાં છેતરવાના થાય તો કોન્ટ્રાક્ટરને છેતરવાના થાય એમાં પ્રજાને હેરાન કરવાનું થાય નહીં અધર્મમાં પણ ધર્મ બુદ્ધિ હું સાચું છું એ જ ખ્યાલથી હું મગરૂ રહેતો અધર્મમાં પણ લેખક ધર્મ બુદ્ધિ સાચવતા હતા આ વિચાર અનેકવાર મનમાં આવતા પણ કોઈની આગળ બોલવાની હિંમત નહોતી લેખકને આવા બધા વિચારો આવતા પણ એમનામાં કોઈનાથી બોલવાની હિંમત થતી નહીં જે દિવસ હું કોલેજમાં દાખલ થવાનો હતો તે જ દિવસે પિતાશ્રી સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર તરીકે ત્રણ લાખ રૂપિયા પુણે લઈ જવાના હતા જે દિવસે લેખક કોલેજમાં જવાના હતા એ જ દિવસે એમના પિતા પણ રાજ્યના ટ્રેઝરી ઓફિસર તરીકે ત્રણ લાખ ત્રણ લાખ રૂપિયા લઈ અને પુણે જવાના હતા પુણે રાજ્ય માટે પ્રોમિસરી નોટો ખરીદવાની હતી સાંગલી સ્ટેશન પર અમે ભેગા થયા પિતાશ્રી પુણે શાબાળે જાય છે એનું કારણ પૂછ્યું લેખક અને એમના દીકરો એ સ્ટેશન પર ભેગા થયા અને લેખકે એમના પિતાને પૂછ્યું કે પિતાજી તમે સાંગલી કેમ જાઓ છો નોટાના ભાવ રોજ બદલાય છે આપણે કંઈક મહેનત કરીશું તો જાહેર ભાવ કરતાં કંઈક રાત સસ્તે ભાવે નોટો ખરીદી શકીશું તો લેખકે એમના પપ્પાની વાત કરી કે નોટોના ભાવ બદલાય છે આપણે થોડી મહેનત કરીને નોટો ખરીદી લઈએ સસ્તે ભાવે અને એને પછી સારા ભાવે વેચીશું રાજ્યને તો જાહેર ભાવ જ બતાવીશું અને વચમાં જે નફો મળશે તે લઈ લઈશું કોઈને ખબર જ પડશે નહીં પડીને સહેજમાં ભારે નફો થશે કોઈને ખબર પડશે નહીં આપણે સારું કમાઈ લઈશું આવું લેખક એમના પિતાને સમજાવ્યું પિતાશ્રીએ મારી વાત શાંતિથી સાંભળી એમ મને લાગ્યું પિતાશ્રી જાણે શાંતિથી સાંભળતા હોય એવું લેખકને આભાસ થયો મારી વાતથી એમને કેટલો આઘાત પહોંચાડ્યો એ ક્ષણે મને કલ્પના સરખી ન આવી અને આ વાતથી લેખકના પિતાને કેટલો આઘાત લાગ્યો હશે એની કલ્પના પણ લેખક કરી શક્યા નહીં મેં માન્યું કે મારી સૂચનાની શક્ય શક્યતાઓનો પિતાશ્રી વિચાર કરે છે લેખકને તો એમ જ હતું કે મેં સૂચનાઓ આપી પિતાજી એ કરાય કે ના કરાય એનો વિચાર કરે છે દત્તુ મેં માન્યું ન હતું કે તારામાં આવી હિંતા હશે તારી વાતનો અર્થ એ જ છે કે મારે અન્નદાતાને છેતરવા તારી કેળવણી પર દૂર છે તો પિતાજી કીધું કે મને એવું ન હતું કે તું આટલી બધી હિંતા હશે તું આટલો બધો ખરાબ હશે તું અન્નદાતાને છેતરવાની વાત કરે છે એટલે કે સરકારને છેતરવાની વાત કરે છે તારી કેળવણી પર દૂર છે આવી કેળવણી કોઈ કામની નથી આપણા કુળદેવતાએ આપણે જે રોટલો આપ્યો છે તેટલાથી સંતોષ માનવો લક્ષ્મી તો આજે છે ને કાલે નથી આવબરૂ રહેવી એ જ મોટી વાત છે તો લક્ષ્મી તો આજે છે ને કાલે નહીંથી આબરું રહેવી એ સૌથી મોટી વાત છે મરીને ઈશ્વર આગળ ઊભો થઈશ ત્યારે શું જવાબ આપીશ તું મરી જઈશ ને ભગવાન પૂછશે તો શું જવાબ આપીશ તું કોલેજ જાય છે ત્યાં ભણીને એવું જ કરવાનું નહીં એના કરતાં અહીંથી જ પાછો જાય એવું ખોટું છે તું કોલેજ કરીને ભણીશ તો પણ આવું જ કરીશ એના કરતાં ભણવાનું રહેવા દે અહીંથી જ પાછો દે એ તાર માટે સારું છે હું સડક થઈ ગયો ગાડીમાં આખી રાત મને ઊંઘ ના આવી લેખક તો સ્તબ્ધ થઈ ગયા આખી રાત એમને ઊંઘ ના આવી સવારે પુના પહોંચ્યો તે પહેલાં મને મનમાં નિશ્ચય કર્યો અને સવારે પુના પહોંચતા પહેલાં તો એમને નિશ્ચય કરી લીધો હરામના ધનનો કોઈ કાળ કાળે હરામના ધનનો લોભ કોઈ કાળે નહીં કરો તો કદી હરામનો લઈશ નહીં એવું લેખકે નિશ્ચય કરી દીધો પિતાશ્રીનું નામ નહીં લેજું પિતાશ્રીનું નામ નહીં લેજું અને પિતાશ્રીને શહેરમાં છોડી એ નિશ્ચય સાથે હું કોલેજ તરફ ગયો ને પછી કોલેજ તરફ લેખક ગયા કોલેજની મારી સાચી કેળવણી મને સાંગલી અને પુણે વચ્ચે ટ્રેનમાં જ મળી ગઈ અને સાચું શિક્ષણ તો લેખકે સાંગલી અને પુણે વચ્ચે તેમના પિતાજી પાસેથી મેળવી લીધું હતું તો આશા રાખું છું કે તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે તો પ્લીઝ અમારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો